वल्लभ विद्यानगरनी सरदार पटेल युनिवर्सिटीमां नर्सिंगना विद्यार्थीओने पण मास प्रमोशन आपी पास करवानी मांग साथे नर्सिंगनी विद्यार्थीओ द्वारा रेली काढी सरदार पटेल युनिवर्सिटीमां जई सूत्रोच्चार करी विरोध प्रदर्शन कर्युं हतुं अने युनिवर्सिटीनो घेराव करी मास प्रमोशन अंगे कुलपतिने उग्र रजूआत करी हती, जेथी पोलीस द्वारा विरोध प्रदर्शन करती विद्यार्थीनीओ तेमज सिंडिकेट सभ्य अल्पेश पुरोहितनी अटकायत करवामां आवी हती। અમારી માંગ એ છે કે અમને માસ પ્રમોશન આપો। કોવિડમાં અમે ડ્યુટી કરી, કોવિડમાં ડ્યુટી કરીને પછી ઘરે બી કામ કરવાનું આ અમારો અભ્યાસક્રમ પૂરો નથી થયો તો અમને માસ પ્રમોશન કેમ નહીં। વિજય રૂપાણીએ બધાએ કહી દીધું છે અને શિક્ષણ મંત્રીએ બી કહી દીધું છે કે માસ પ્રમોશન, તો અમને માસ પ્રમોશન કેમ નહીં। અમે લોકો માસ પ્રમોશનની માંગ સાથે અહીં બધા ભેગા થયા છે, બરાબર છે। ગુજરાત સરકારે પહેલાં કહી દીધું હતું કે માસ પ્રમોશન મળશે નર્સિંગના વિદ્યાર્થીઓને, અને હવે અમને કોવિડ ડ્યુટી બી કરવાની કમ્પલસરી કીધું હતું, તમારે કોવિડ ડ્યુટી કરવાની છે, બરાબર। હવે અમે કોવિડ ડ્યુટી કરીને તમારા ચાન્સેલર સર શું કહે છે કે તમને લોકોને શરમ નથી આવતી, તમારા મા બાપને શરમ નથી આવતી કે તમે માસ પ્રમોશનની માંગણી કરવા ઊભા છો? તમારા મા બાપને ત્યારે શરમ નહીં જ્યારે તમે અમને કોવિડ ડ્યુટીમાં મૂક્યા હતા? સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે નર્સિંગના વિદ્યાર્થીઓ છે, અમને માસ પ્રમોશન આપવાનું ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીએ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલે, ગુજરાત નર્સિંગ યુનિયનના તમામે કીધું છે, અને ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો માસ પ્રમોશન આપી દીધું, પણ સરદાર પટેલ યુનિવર્સિટીના જે વહીવટદારો છે જીત પકડીને બેઠા છે કે અમે પરીક્ષા લઈશું। હવે આજે એ બાબતે વાત થઈ કુલપતિશ્રી જોડે, કુલપતિશ્રી કે નાના પરીક્ષા તો લેવાની, અને છોકરાઓ અને એમના વાલીઓ એ મૂર્ખ છે કે આવી માંગણી કરે છે। એટલે અમે સવાલ કર્યો કે શું ગુજરાતના મુખ્યમંત્રી પણ મૂર્ખ છે? શું શિક્ષણ મંત્રી પણ મૂર્ખ છે? એમણે જાહેરાત કરી, એમણે પરિપત્રો કર્યા, શું ગુજરાત કાઉન્સિલ પણ મૂર્ખ છે? નરસિંહ, આ બધા જો મૂર્ખ હોય ને, ખાલી જો યુનિવર્સિટીના લોકો જ મૂર્ખ ના હોય તો આ બની શકે? તો એમને એવું કીધું કે ભાઈ હવે અમે શિક્ષણના છીએ, અમને શિક્ષણમાં ખબર પડે, તેનો મતલબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મૂર્ખ છે, અમને ખબર નથી પડતી। આવું કુલપતિશ્રીનું સ્ટેટમેન્ટ છે, ખૂબ જ